નોને એક સ્થાન મળી એક કઈ રીતે કે એ લોકોની જે વિલેજમાં એ લોકો લેટ સે ઓલ ઓલ વુમેન કોલેજ ગોઈંગ ગર્લ્સ યા જે બહેનો છે યંગ બહેનો કે વોટ એવર એ લોકોને જે દે હેવ સ્ટાર્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ ધ એડમિનિસ્ટ્રેશન દે અન્ડરસ્ટેન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ પોલિટિક્સ દે હેવ સ્ટાર્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ કે ઓકે અમારે પાણી લાવવું છે વિલેજ સુધી તો કેવી રીતે લાવશે યા કેવી રીતે અમે કયા હક છે અમારા યા કયા લોસ છે જેનાથી તમને પાણી મળશે યા અમારે લેટ હશે બોરવેલ ખૂબ બનાવો છે યા યુ નો વોટ સેનિટેશન આ બધાથી આ જે સામરસથી ખાલી એક બહેનોની એ થઈ એ પંચાયત થઈ ઇમ્પોર્ટન્ટ નથી પણ સામરસથી આ જે બહેનોને પોલિટિકલ એમ્પાવરમેન્ટ મળ્યું ને એના લીધે આઈ કેન સી ધ ફ્યુચર કે અત્યારે તો ફિફ્ટી પર્સન્ટ રિઝર્વેશન છે મને ધીરેથી કદાચ આવે ફિફ્ટી પર્સન્ટ રિઝર્વેશન નહીં એમાં તો થર્ટી થ્રી આવશે પણ આઈ થિંક પંચાયતમાં ફિફ્ટી પર્સન્ટ છે જ મા રાખી લે વટેવર તો એનાથી બહેનોને ધે આર બીન ટ્રેન્ડ ટુ ગેટ ઇન પોલિટિક્સ ઇન અ પોઝિટિવ વે

રમત ગમત ક્ષેત્રે ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે મહિલાઓ પણ નામ કરતી ગઈ છે આપણે સાંભળ્યું છે હમણાં લજ્જા ગોસ્વામી તો લાખ રૂપિયાની ક્ષેત્રે પણ મહિલાઓ હવે દિવસે ને દિવસે આગળ વધી રહી છે રમત ગમત ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર કોઈ બી બાળક માટે પોતાના રમત ગમત થી કોન્સન્ટ્રેશન લોકો આ બધું વધે છે અમે નાના હતા તો પહેલા એક જમાના એવું કહેવાતું કે રમત થી તમારું ભણવાનું બગડે છે પણ ના સાયન્ટિફિકલી પ્રૂફ થાય છે કે તમે રમવાથી ઉલતું તમારું મેટાબોલિઝમ હાઈ થાય છે તમારી એનર્જી લેવલ્સ ઇન્ક્રીઝ થાય છે કોન્સન્ટ્રેશન એટલે અને હવે કમિંગ બેક ટુ ધ બેનો પાર્ટ ઓફ ઇટ આપણે આઈ થિંક એને જોઈને બીજા ચાર લોકો રમશે ઇન્ડિયા ની વાત કરીએ ફ્રોમ ધ બેન પોઈન્ટ આજકાલ ઘણા બેનો ઘણી બેનો સારા ખેલ ખેલે છે એટલે રમત ગમત હું તો કઉ છું કે બહેનો આજની તારીખમાં પેલું પર પર એટલે તો અત્યારે છે ગયા ત્યાંથી લઈને આપણે ટ્રેક્ટરો એ બહેનો ચલાવે છે આપણે બેનો બસ ડ્રાઈવર છીએ આપણે બેનો ટેક્સી ડ્રાઈવર આપણે બેનો આજકાલ બધી સર્વિસીસમાં માં જો આજકાલ ગુજરાત ની બહેનો આર્મીમાં નેવી માં એરફોર્સ માં તમે ગુજરાત ની બહેનો મળશે એક જમાનામાં નોતી મળતી એટલે ધીસ ઇઝ બીકોઝ ઓફ ઓલ ધીસ અવેરનેસ અવેરનેસ છે અત્યારે અને મને ખ્યાલ છે કે પહેલા આપણે ત્યાં જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એમાં કોઈ પણ જાતનું કોઈ કોમ્પિટિશનમાં જતો જ નહોતો ખાલી કોમર્સ ને ગ્રેજ્યુએટ થઈ જાય એટલે બહુ થઈ ગયું હવે તો શરૂઆતી આમ ટેન્થ ટ્વેલ્થમાં આવે એટલે આ બધું એજ્યુકેશન અને અવેરનેસ કે આ તમે આ બીજી લાઈનોમાં પણ જઈ શકો ખાલી આઈએસમાં જઈ શકો છો

એટલે હવે આના લીધે શું કે બેનોના નામે પ્રોપર્ટી થતી થઈ ગઈ અને પ્રોપર્ટી બેનો નામે થાય નહીં પ્રોપર્ટી તો ઓલવેઝ એનો રેટ તો વધવાના છે એટલે કોઈ ચિંતા જ નથી એટલે એક પ્રોપર્ટી પોઈન્ટ ઓફ વ્યુ થી અને હવે તો કંઈક વિલ બી કંઈક છે વ્હીલમાં પણ બેહનો અને ભાઈઓ બંને ને સમાન અધિકાર આવે તો આવી ગયા છે કે જે પહેલા શું હતું કે કે બેનનું લગ્ન થઈ ગયું એટલે પતિ ગયું ના હવે તો જે પણ ફાધરની વારસા પ્રોપર્ટી હોય વારસામાં પણ બેનો નું નામ હોય છે એટલે લઈ શકે છે લીગલી લઈ શકે છે હવે ઓકે ને બીજું કે જે પણ આપણે ત્યાં આજે વિવાહમાં મા બાપ દહેજ આપે કે ગમે તે વસ્તુ આપે કે સોના દાગીના જે પણ આપે

મને કોઈ કહે ને કે તમે તો હું મને ટેન્શન થઈ જાય રહેવાનું કે ભાઈ છ વાગ્યા પછી બહાર ના જાય અહીંયા તો આપડી બહેનો બીપીઓમાં કારણ કે આપણા જે લેબર લોસ ચેન્જ થયા છે કે બીપીઓમાં બેનો કામ કરે મારી કોલ સેન્ટરમાં ચોઈસ ટ્વેન્ટી ફોર સેવન બેનો ભી કામ કરે છે તો વેરી અને એ લોકોને એવું કંઈ પ્રોબ્લેમ નથી એ મેમ્બર્સને પ્રોબ્લેમ નથી હોતો ફ્રોમ ધ સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ એટલે એ બધું પોઝિટિવ છે અને આપણે હવે તો આઈ થિંક બેનો મહિલા પોલીસ સ્ટેશનો છે મેં પેપરમાં વાંચ્યું કે કંઈક બે મહિલા વેન ચાલુ થઈ છે જેમાં મહિલા હોય છે પેટ્રોલિંગ કરતી હોય છે એટલે મહિલા સુરક્ષા પોઈન્ટ ઓફ વ્યૂથી અને હા હવે પેલા શું કહેવાય પોલીસ સ્ટેશન સેન્સિટાઈઝ ટુ અઝ વુમેન એ લોકોના કેસીસ સાંભળીને જેટલું જલ્દી બને એટલું એને હેલ્પ કરે છે ઓવરઓલ બીજા બધા રાજ્યોની સાથે ગુજરાત રાજ્યમાં જે રીતે મહિલાઓની સ્થિતિ છે શું ઈચ્છો છો શું કહેવા માગો છો આપ ખરેખર ગુજરાત રાજ્યમાં મહિલાઓની સ્થિતિ સારી છે સુરક્ષા કહીએ એનામાં મહિલાઓની સ્થિતિ ખૂબ જ સારી છે પછી જે પણ એન્ટરપ્રિનશીપમાં જે પણ મહિલા સાહસિકોની સંખ્યા ખૂબ વધી છે પછી જે આ જે મા ન્યુટ્રિશનમાં કે આંગણવાડી હોય કે સેવાકીય સંસ્થા હોય ગુજરાતમાં જેટલા મહિલા એનજીઓ છે અને જે રીતે ખૂબ સરસ રીતે કામ કરી રહી છે એટલે મહિલાઓનું સશસ્ત્રીકરણ વધ્યું છે એમની પોઝિશન સારી થઈ છે એમને જ્ઞાનમાં બઢોતરી થઈ છે અને એજ્યુકેશન વાઈઝ એમના રાઇટ્સ વિશે માટે ગમે તે હોય દરેક ફિલ્ડમાં એ એમને ખૂબ જ પ્રોગ્રેસ કરી છે અને હું એ ઈચ્છું છું કે આ સ્થિતિ જો એ રીતે બન રહે તો પછી શું મહિલા પોતે જ એમ્પાવર થઈ જશે કે ના હવે હું આ બધું કરી શકું છું કારણ કે એન્વાયરમેન્ટ વાતાવરણ એમને એવી સારી સુવિધાઓ એ બધું જ્યારે મળી રહ્યું છે તો અમુક ટાઈમમાં આ બધું જ સેટ થઈ જશે એટલે જે પણ અત્યારે વાતો છે એ મને લાગે છે કે મહિલાઓને આ નથી તે નથી કારણ કે એન્વાયરમેન્ટ એ રીતનું છે અને પછી સરકારી યોજનાઓ એવી રીતની છે અને પછી એ લોકોને સાથે સાથે નોલેજ અને અવેરનેસ એનાથી એ પોતે જ સૃષ્ટીકરણ ની કઈ આપવાની જરૂર નહીં રહેશે એ પોતે જ બનવાન થઈ જશે પણ હવે મારે બહેનો ને ખાસ એવું કેવું છે હું હંમેશા કઉ છું કે આ ચાર પોઈન્ટ બહેનો યાદ રાખવા જોઈએ એક તો કે એ લોકો જયારે બી કામ કરે છે શુડ બી જે શુડ કોમ્પીટ વિથ ધ બેસ્ટ ઘણીવાર વાર બહેનો આજુબાજુ કે આના કરતા હું સારું કરું એવું ના કરો તમે જે બેસ્ટ હોય એની સામે કોમ્પીટ કરો એનાથી તમને શું ફાયદો થશે કે તમે એક એક પોતાનો એક સ્ટ્રેટા બનાવી શકો છો એક લેવલ બનાવી શકો છો બીજું વાત મારે ખાસ બહેનોને કેવું છે કે આટલું બધું સારું થાય છે તો તમે વોઇઝ યોર ઓપિનિયન અગર તમારી સાથે કંઈક ઇનજસ્ટિસ થાય છે તો તમે કહો અને જ્યારે તમે કહો ત્યારે લડીને ના કહો રડીને કહો છો તો આખું આપણું એ દબાઈ જાય છે રડવાનું આવી જાય છે અને આપણો મુદ્દો નીકળી જાય છે એના કરતાં આપણે એને કહો જે તમારે હેલ્પ કરી શકે પેલા શું કહેવાય તમને પ્રોબ્લેમ અને તમે કોઈ તમારી કલીગ ને કહો એ પોઈન્ટ નથી તમે એને કહો તમારા પેરેન્ટ્સને કહો તમારા સિનિયરને કહો જે તમને હેલ્પ કરી શકે અને અને વિથ અ બ્રેવ ફેસ તમે કહો ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમે કઈ બી કામ જે બહેનોને આદત છે કે આપણે કઈ બી કામ કરીએ છીએ કે વેલ્યુ એડ અગર લેટસ એક્ઝામ્પલ કે મમ્મીએ મને કહ્યું કે દીકરી ચા બનાવીને લા તો ચા જોડે બિસ્કિટ લઈ જઈશ ધેટ દેટ વેલ્યુ એડિશન ને એ વેલ્યુ એડિશનથી આપણે બહેનોને બહુ આપણે વીલ બી એબલ ટુ સ્ટેન્ડ અપાર્ટ નોર્મલ લોકોથી આપણે સ્ટેન્ડ અપાર્ટ થઈશું કારણ કે આપણે વેલ્યુ એડ કરીએ છીએ અને લાસ્ટ પોઈન્ટ બેનો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે પોતા માટે ટાઈમ કાઢો દિવસમાં એક કલાક એટલીસ્ટ તમને જે ગમે કોઈ બી ચીજ ગીત ગાતા ગમતું હોય બુક વાંચવા ગમતું હોય ટીવી જોવા ગમતું હોય જે બી તમને ગમતું હોય પોતા માટે એક કલાક કાઢો કારણ કે એ યાદ રાખજો કે એક કલાક છે જે તમને નેક્સ્ટ ટ્વેન્ટી થ્રી અવર્સ માટે એનર્જી આપશે અને પોઝિટિવ એનર્જી આપશે જેનાથી તમે બહુ એક હેપી એન્વાયરમેન્ટ કરી શકશો એટલે આટલું બધું આપણને આપ્યું છે ભગવાને આપ્યું છે ગવર્મેન્ટે આપ્યું છે સોસાયટી આપ્યું છે હવે આપણે એ પરથી જ આપણે લાઈફમાં આગળ જવાનું છે અને આપણે જઈ જ રહ્યા છીએ અને સો જઈશું તો આ હતા આપણી સાથે નૂતન વીજ જેઓ ભૂતપૂર્વ ડિરેક્ટર ગવર્નર લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ અને એક ઉદ્યોગ સાહસિક ગુજરાતના ખૂબ જ જાણીતા રોજાન ખંભાતા જેઓ આપણી સાથે જે રીતે વાત કરી એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ શું છે ગુજરાતમાં મહિલાઓ કઈ રીતે વિકાસ કરી રહી છે ગુજરાતમાં મહિલાઓ ખૂબ જ સ્વતંત્રતાથી જીવી રહી છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ નૂતન વીજ આપ આવ્યા એ બદલ આપનો પણ આભાર રોજાનબેન આપનો પણ આભાર